We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain delegation event model of Java. Now in today's session, I will explain in detail about event, source, listeners, steps to perform event handling, list of event, source and listeners, list of listeners and its methods, and example of Action Event class and Action Listener interface. Let us start with what is delegation event model. હવે જ્યારે યુઝર પાસેથી ડેટા લેવા માટે જ્યારે કોઈ ભી એક યુઝર ઇન્ટરફેસ બનાવ્યું હોય ત્યારે whenever યુઝર વિલ ઇન્ટરેક્ટ વિથ એની GUI કમ્પોનન્ટ ઇવેન્ટ વિલ બી જનરેટેડ. દેટ મીન્સ જ્યારે યુઝર છે એ કોઈ પણ GUI કમ્પોનન્ટ સાથે ઇન્ટરેક્શન કરે ત્યારે ઇવેન્ટ જનરેટ થાય. ફોર એક્ઝામ્પલ, જ્યારે યુઝર બટન ઉપર ક્લિક કરે, માઉસ મૂવ કરે, કીબોર્ડમાંથી કોઈ કેરેક્ટર્સ એન્ટર કરે, લિસ્ટમાંથી કોઈ આઇટમ સિલેક્ટ કરે, પેજ સ્ક્રોલ કરે, આવી કોઈ બી એક્ટિવિટી જ્યારે યુઝર કરે ત્યારે ઇવેન્ટ જનરેટ થાય. નાઉ ઇવેન્ટ હેન્ડલિંગ ઇઝ અ મિકેનિઝમ દેટ કંટ્રોલ્સ ધ ઇવેન્ટ એન્ડ ઇટ વિલ ડિસાઇડ વોટ ટુ ડુ વેન એવર ધ ઇવેન્ટ ઇઝ જનરેટેડ. દેટ મીન્સ યુઝર જ્યારે કોઈ બી GUI કમ્પોનન્ટ સાથે ઇન્ટરેક્શન કરે અને ઇવેન્ટ જનરેટ થાય ત્યારે આ ઇવેન્ટને કંટ્રોલ કેવી રીતે કરવી અને ઇવેન્ટ જનરેટ થાય ત્યારે કયા કયા ટાસ્ક પરફોર્મ કરવા, કેવી રીતે રિસ્પોન્સ જનરેટ કરવો, એ બધું જ કામ ઇવેન્ટ હેન્ડલરનું છે. ના, ઇવેન્ટ હેન્ડલર છે એક ટાઈપનો કોડ છે કે ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થઈ જાય જ્યારે ઇવેન્ટ જનરેટ થાય ત્યારે. ના, ઇન જાવા ટુ પરફોર્મ ધીસ ઇવેન્ટ હેન્ડલિંગ ડેલિગેશન ઇવેન્ટ મોડેલ ઇઝ ધેર. એટલે જાવાની અંદર જ્યારે બી GUI કમ્પોનન્ટ સાથે ઇન્ટરેક્શન થશે ત્યારે ઇવેન્ટ જનરેટ થાય ત્યારે એને હેન્ડલ કરવા માટેનું જે મોડેલ છે તેને ઇવેન્ટ ડિલિગેશન મોડેલ કહેવાય છે. નાવ ધેર આર 3 કમ્પોનન્ટ્સ ઇન ધીસ મોડેલ, ઇવેન્ટ, સોર્સ એન્ડ લિસનર. નાવ લેટ અસ એક્સપ્લેન ધીસ ઇન ડિટેલ. નાવ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇવેન્ટ? નાવ ઇવેન્ટ મીન્સ ધ ચેન્જ ઇન ધ સ્ટેટ ઓફ ઓબ્જેક્ટ. દેટ મીન્સ ફોર એક્ઝામ્પલ, કોઈ બટન છે, તેના ઉપર યુઝર જ્યારે ક્લિક કરે ત્યારે એ બટન છે એ એક્ટિવેટેડ મોડમાં આવી જાય, દેટ મીન્સ સિલેક્ટેડ મોડમાં આવી જાય, તો એના સ્ટેટમાં ચેન્જ થયો કહેવાય. તો દેટ મીન્સ ક્લિક ઇવેન્ટ ઇઝ જનરેટેડ. એટલે આવી રીતે જ્યારે કોઈ બી ફોર એક્ઝામ્પલ રેડિયો બટન છે, રેડિયો બટનને જ્યારે સિલેક્ટમાંથી ડિસિલેક્ટ કરે અથવા તો ડિસિલેક્ટમાંથી સિલેક્ટ કરે ત્યારે ઇવેન્ટ જનરેટ થાય. દેટ મીન્સ કે જ્યારે જ્યારે ઓબ્જેક્ટનું સ્ટેટ ચેન્જ થાય ત્યારે ઇવેન્ટ જનરેટ થાય. નાવ સોર્સ મીન્સ વોટ? સોર્સ મીન્સ ધ ઓબ્જેક્ટ વિચ જનરેટ્સ ધ ઇવેન્ટ. એટલે જેની સાથે યુઝરે ઇન્ટરેક્શન કરેલું હોય એનાથી ઇવેન્ટ જનરેટ થઈ હોય તો એ ઓબ્જેક્ટને સોર્સ કહેવાય. નાવ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ સોર્સ ટુ ઇન્ફોર્મ ધ હેન્ડલર દેટ ઇવેન્ટ ઇઝ જનરેટેડ. એટલે જ્યારે ઇવેન્ટ જનરેટ થાય ત્યારે દરેક સોર્સે એના લિસનરને પહેલાં રજિસ્ટર કરવું પડે અને ત્યાર પછી રજિસ્ટ્રેશન થયા પછી એને ઇન્ફોર્મ કરવું પડે કે ઇવેન્ટ જનરેટ થઈ છે. દેટ મીન્સ એ કર્યા પછી ઇવેન્ટ હેન્ડલર જે હોય એ ઇવેન્ટને હેન્ડલ કરી શકે અને એનો રિસ્પોન્સ આપી શકે. નાવ ઓલ ધ સોર્સિસ આર ઇન ધી ફોર્મ ઓફ ક્લાસીસ ઇન ડિલિગેશન ઇવેન્ટ મોડેલ. દેટ મીન્સ જેટલા જેટલા સોર્સમાંથી ઇવેન્ટ જનરેટ થાય છે એ બધા જ સોર્સિસના ક્લાસીસ બનાવેલા છે ઇવેન્ટ ડિલિગેશન મોડેલમાં. ફોર એક્ઝામ્પલ, બટન છે એ ક્લિક ઇવેન્ટ જનરેટ કરે છે તો એના માટે એક્શન ઇવેન્ટ નામનો ક્લાસ છે. એટલે એક્શન ઇવેન્ટ નામ ઇવેન્ટ ક્લાસ એક્શન ઇવેન્ટ છે અને બટન છે એ સોર્સ છે તો બટન નામનો બી ક્લાસ છે. દેટ મીન્સ બટન, ટેક્સ્ટ ફિલ્ડ, ચેકબોક્સ આ જેટલા બી કમ્પોનન્ટ જે ઇવેન્ટ જનરેટ કરે છે તેના માટેના ક્લાસીસ ડિલિગેશન ઇવેન્ટ મોડેલમાં છે.
Now, what is the meaning of listener? Listener જે છે, it is a event handler. That means, એ ઇવેન્ટને લિસન કરે છે અને એને હેન્ડલ કરે છે. Now, હેન્ડલ કરવું મતલબ કે રિસ્પોન્સ જનરેટ કરવો. That means, જ્યારે ઇવેન્ટ જનરેટ થાય ત્યારે કોઈ કોડ છે એ ઓટોમેટિક એક્ઝિક્યુટ થાય અને એને અકોર્ડિંગ રિસ્પોન્સ જનરેટ થાય. સો ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ લિસનર ટુ લિસન ધ ઇવેન્ટ એન્ડ જનરેટ ધ રિસ્પોન્સ. નાઉ કોઈ ભી સોર્સ હોય એને જ્યારે લિસનરને રજિસ્ટર કર્યું હોય ઇવેન્ટને હેન્ડલ કરવા માટે, તો જ્યાં સુધી ઇવેન્ટ હેન્ડલ જનરેટ ના થાય ત્યાં સુધી લિસનર છે એ સિમ્પલી વેઇટ કરે, અને જ્યારે ઇવેન્ટ જનરેટ થાય ત્યારે એને પ્રોસેસ કરીને એનો રિસ્પોન્સ જનરેટ કરે. Now, all the listeners are in the form of interfaces in delegation event model. That means, બધા જે listeners છે એ delegation event model ની અંદર interfaces બનાવેલા છે. For example, button છે એ action event generate કરે છે, તો action event ને handle કરવા માટે action listener છે, અને action listener જે છે એ interface છે. So, this is all about the basic idea of event, source and listener. Now, let us check which are the steps that are to be followed whenever event is generated. હવે જ્યારે કોઈ ભી ઇવેન્ટ જનરેટ થાય ત્યારે પ્રોગ્રામિંગની અંદર આપણે કયા કયા સ્ટેપ્સમાં એને હેન્ડલ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમારા પ્રોગ્રામની અંદર તમે કોઈ બટન લીધેલું છે, દેટ મીન્સ યુ નો દેટ વેન એવર ધ યુઝર વિલ ક્લિક ઓન ધ બટન એક્શન ઇવેન્ટ વિલ બી જનરેટેડ. તો તમારે તમારા પ્રોગ્રામની અંદર એક્શન ઇવેન્ટને હેન્ડલ કરવા માટે એક્શન લિસનર છે એને ઇમ્પ્લિમેન્ટ કરાવવું પડશે, અને ઇમ્પ્લિમેન્ટ કરાવવું પડશે દેટ મીન્સ કે ઇન્ટરફેસ છે એટલે તમારો જે ક્લાસ તમે લીધેલો હોય એમાં એ એક્શન લિસનરને ઇમ્પ્લિમેન્ટ કરાવવું પડે. સો હિયર ધ એક્ઝામ્પલ ઇઝ ગીવન. ફોર એક્ઝામ્પલ, માય ક્લાસ ઇઝ એસકી દેટ એક્સટેન્ડ્સ ધ એપ્લેટ બીકોઝ આઈ હેવ ટેકન ધ એપ્લેટ એઝ અ કન્ટેનર જેની અંદર મેં બટન લીધેલું છે એન્ડ ઇમ્પ્લિમેન્ટ્સ એક્શન લિસનર. હવે આ જે ક્લાસ છે એસકી એ આ એક્શન લિસનરને ઇમ્પ્લિમેન્ટ કરે છે, દેટ મીન્સ એક્શન લિસનર ઇન્ટરફેસમાં જે જે મેથડ્સ આવેલી છે એ બધી જ મેથડને ઇમ્પ્લિમેન્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી આ ક્લાસની છે. એટલે એક્શન લિસનરમાં જેટલી બી મેથડ આવેલી હોય એ બધી જ મેથડનું બોડી તમારે આ ક્લાસમાં લખવું પડે. નાઉ સેકન્ડ સ્ટેપ ઇઝ, તમારા પ્રોગ્રામમાં તો બહુ બધા સોર્સિસ હોઈ શકે, બટન હોય, ટેક્સ્ટ ફિલ્ડ હોય, રેડિયો બટન હોય, ચેકબોક્સ હોય, અને આ બધા જ જે કમ્પોનન્ટ્સ છે એ અલગ અલગ ટાઈપની ઇવેન્ટ જનરેટ કરે છે. તો જે બધી ઇવેન્ટને તમારે હેન્ડલ કરવી હોય તો તમે અહીંયા મલ્ટીપલ લિસનરને બી ઇમ્પ્લિમેન્ટ કરાવડાવી શકો. દેટ મીન્સ ફોર એક્ઝામ્પલ, આઈટમ ઇવેન્ટ બી જનરેટ થાય છે. સપોઝ ચેકબોક્સ છે તો આઈટમ ઇવેન્ટ જનરેટ કરે છે. તો હિયર યુ કેન રાઇટ ડાઉન એક્શન લિસનર કોમા આઈટમ લિસનર. તો તમારે તમારા પ્રોગ્રામની અંદર એક્શન લિસનર અને આઈટમ લિસનર બંનેની મેથડ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. દેટ મીન્સ અહીંયા જેટલા બી સોર્સિસ ઇવેન્ટ જનરેટ કરે છે એ સોર્સિસે ઇન્ડિવિજ્યુઅલી એના લિસનરને રજિસ્ટર કરાવવું પડે. નાઉ રજિસ્ટ્રેશન શેના માટે છે? તો કે સોર્સ છે એ લિસનરને નોટિફિકેશન આપે છે કે જ્યારે બી એ સોર્સમાં કોઈ પણ ઇવેન્ટ જનરેટ થાય ત્યારે એને હેન્ડલ કરવાની રિસ્પોન્સિબિલિટી એ લિસનરની છે. નાઉ ફોર એક્ઝામ્પલ, મારી પાસે મારા બટનનો ઓબ્જેક્ટ છે બી, અને બટન છે એક્શન ઇવેન્ટ જનરેટ કરે છે. તો એક્શન ઇવેન્ટને રજિસ્ટર કરવા માટેની મેથડ છે એડ એક્શન લિસનર. તો મારે મારા પ્રોગ્રામની અંદર બી ડોટ એડ એક્શન લિસનર આવી રીતે કોડ લખવો પડે. Now, what is the meaning of this statement is, whenever the event is generated by object B, it will be handled by action listener. Now, the third step ની અંદર તમે જેટલા ભી લિસનરને ઇમ્પ્લિમેન્ટ કર્યા હોય એ બધા જ લિસનરની મેથડ તમારે અહીંયા લખવી પડે. થર્ડ સ્ટેપ, મેં મારા પ્રોગ્રામની અંદર એક્શન લિસનર એક જ લિસનર ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, તો એક્શન લિસનર ઇન્ટરફેસની અંદર મેથડ છે એક્શન પરફોર્મ, જેની આર્ગ્યુમેન્ટની અંદર ઓબ્જેક્ટ લે છે એક્શન ઇવેન્ટ. તો અહીંયા બોડીની અંદર આઈ વિલ રાઇટ ડાઉન ધ કોડ દેટ વિલ બી એક્ઝિક્યુટેડ ઓટોમેટિકલી વેન એવર ધ બટન ઇઝ ક્લિક્ડ. એટલે જ્યારે બટન ક્લિક થશે ત્યારે ઓટોમેટિકલી એક્શન પરફોર્મ મેથડ છે એ કોલ થઈ જશે. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ હાવ યુ કેન પરફોર્મ ધ ઇવેન્ટ હેન્ડલિંગ. નાઉ ધીસ ટેબલ ઇઝ ઇન ધીસ ટેબલ ઇવેન્ટ ક્લાસીસ, ઇવેન્ટ સોર્સિસ એન્ડ લિસનર ઇન્ટરફેસીસ આર લિસ્ટેડ. ફોર એક્ઝામ્પલ, એક્શન ઇવેન્ટ છે તો એક્શન ઇવેન્ટ કોણ કોણ જનરેટ કરે છે? કે મેનુ આઇટમ છે, બટન છે, લિસ્ટ છે, દેન એને હેન્ડલ કરવા માટેનું લિસનર છે એક્શન લિસનર. નાઉ માઉસ ઇવેન્ટ છે એ માઉસ જનરેટ કરે છે. નાઉ એમાં બે ટાઈપના ઇન્ટરફેસીસ આપેલા છે, એક માઉસ લિસનર અને એક માઉસ મોશન લિસનર. નાઉ કી ઇવેન્ટ છે તો એ કીબોર્ડ જનરેટ કરે છે, લિસનર છે કી લિસનર. આવી રીતે અલગ અલગ ટાઈપની ઇવેન્ટ્સ છે,
અલગ અલગ ટાઈપના સોર્સિસ છે અને અલગ અલગ ટાઈપના ઇન્ટરફેસીસ છે. નાવ જેટલા બી લિસનર્સ છે એ બધામાં અમુક મેથડ્સ આવેલી છે. નાવ આ બધી મેથડ્સ છે એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી પડે, એનું બોડી લખવું પડે જ્યારે બી તમારા ક્લાસની અંદર આ લિસનરને ઇમ્પ્લિમેન્ટ થયેલું હોય. ફોર એક્ઝામ્પલ, એક્શન લિસનર છે તમે, એક મેથડ છે એક્શન પરફોર્મ. માઉસ લિસનરની અંદર દેર આર 5 મેથડ્સ, માઉસ ક્લિક્ડ, પ્રેસ્ડ, રિલીઝડ, એન્ટર્ડ એન્ડ એક્ઝિટેડ. માઉસ મોશન લિસનર, ઇન માઉસ મોશન લિસનર 2 મેથડ્સ આર દેર, માઉસ મૂવડ એન્ડ માઉસ ડ્રેગ્ડ. ઇન કી લિસનર 3 મેથડ્સ આર દેર, કી પ્રેસ્ડ, રિલીઝડ એન્ડ ટાઈપ્ડ. ઇન આઇટમ લિસનર 1 મેથડ ઇઝ દેર, આઇટમ સ્ટેટ ચેન્જ્ડ. ઇન ટેક્સ્ટ લિસનર 1 મેથડ ઇઝ દેર, ટેક્સ્ટ વેલ્યુ ચેન્જ્ડ. એડજસ્ટમેન્ટ લિસનર, સ્ક્રોલ બાર જે કમ્પોનન્ટ છે એ એડજસ્ટમેન્ટ લિસનર એડજસ્ટમેન્ટ ઇવેન્ટ જનરેટ કરે છે અને એને હેન્ડલ કરવા માટે એડજસ્ટમેન્ટ લિસનર છે અને એની મેથડ છે એડજસ્ટમેન્ટ વેલ્યુ ચેન્જ્ડ. નાવ વિન્ડો લિસનર, જેટલી બી વિન્ડોઝ છે, ફ્રેમ છે, એપ્લેટ છે, એ બધી જ આ ઇવેન્ટ જનરેટ કરે છે. વિન્ડો એક્ટિવેટેડ, ક્લોઝડ, ક્લોઝિંગ, ડીએક્ટિવેટેડ, ડી આઇકોનિફાઈડ, આઇકોનિફાઈડ, ઓપન, ધીઝ ઓલ ઇવેન્ટ્સ આર રિલેટેડ વિથ ધ ફ્રેમ વિન્ડો. નાવ ફોકસ લિસનર, ફોકસ ગેઇન્ડ એન્ડ ફોકસ લોસ્ડ 2 મેથડ્સ આર દેર. ઇન કોમ્પોનન્ટ લિસનર 4 મેથડ્સ આર દેર, કમ્પોનન્ટ હિડન, મૂવડ, રિસાઇઝડ એન્ડ શોન. એડજસ્ટમેન્ટ લિસનર એન્ડ કન્ટેનર લિસનર. સો ધીઝ આર ઓલ અબાઉટ ધ લિસનર્સ એન્ડ મેથડ્સ. નાવ નેક્સ્ટ ઇઝ લેટ અસ ડિસ્કસ વન લિસનર ઇન વન ઇવેન્ટ ક્લાસ. નાવ હિયર ઇન માય એક્ઝામ્પલ આઈ હેવ એક્સપ્લેન્ડ એક્શન ઇવેન્ટ ક્લાસ એન્ડ એક્શન લિસનર ઇન્ટરફેસ. નાવ પહેલાં તો એક્શન ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? સો એક્શન ઇવેન્ટ ઇઝ જનરેટેડ વેન એવર યુ વિલ ક્લિક ઓન ધ બટન ઓન એની મેનુ આઇટમ ઓર ઇન એની ટેક્સ ફિલ્ડ ઓર એની લિસ્ટ આઇટમ. જ્યારે જ્યારે કોઈ બી આવા કમ્પોનન્ટ ઉપર ક્લિક કરશો ત્યારે એક્શન ઇવેન્ટ જનરેટ થશે. નાવ એક્શન ઇવેન્ટ ક્લાસ ઇઝ ડિફાઇન્ડ ઇન java.awt.event પેકેજ. એટલે જેટલા બી આ જે સોર્સ માટેના કે ઇવેન્ટ માટેના ક્લાસીસ છે એ બધા java.awt.event પેકેજની અંદર આવેલા છે. નાવ જ્યારે બી ઇવેન્ટ જનરેટ થાય એટ દેટ ટાઈમ કોણે ઇવેન્ટ જનરેટ કરી છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે એક્શન ઇવેન્ટ ક્લાસ વિલ પ્રોવાઈડ 2 મેથડ્સ. 1 મેથડ ઇઝ ગેટ સોર્સ એન્ડ સેકન્ડ મેથડ ઇઝ ગેટ એક્શન કમાન્ડ. આ બંને મેથડનો એક જ યુઝ છે કે કોણે ઇવેન્ટ જનરેટ કરી છે. નાવ ગેટ સોર્સ મેથડ વિલ રિટર્ન ધ સોર્સ ઓફ યોર ઇવેન્ટ ઇન ધી ફોર્મ ઓફ ઓબ્જેક્ટ અને ગેટ એક્શન કમાન્ડ મેથડ વિલ રિટર્ન ધ સોર્સ ઓફ યોર ઇવેન્ટ ઇન ધી ફોર્મ ઓફ સ્ટ્રીંગ. એટલે જ્યારે મલ્ટીપલ બટન્સ ફોર એક્ઝામ્પલ તમારા પ્રોગ્રામમાં હોય તો તમે કયું બટન ક્લિક કર્યું છે એ જાણવા માટે તમારા બેમાંથી કોઈ બી એક મેથડનો યુઝ કરી શકો. ગેટ સોર્સનો યુઝ કરશો તો એ બટનનો ઓબ્જેક્ટ રિટર્ન કરશે અને જો ગેટ એક્શન કમાન્ડનો યુઝ કરશો તો એ બટન ઉપર તમે જે કેપ્શન લખેલું હશે એ સ્ટ્રીંગ રિટર્ન કરશે. નાવ એક્શન ઇવેન્ટને હેન્ડલ કરવા માટે એક્શન લિસનર છે. નાવ એક્શન લિસનર છે એમાં એક જ મેથડ છે એક્શન પરફોર્મ અને એ મેથડ છે એ એક્શન ઇવેન્ટનો ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટમાં લે છે. સો નાવ લેટ અસ રન વન એક્ઝામ્પલ ઇન વિચ એક્શન ઇવેન્ટ ઇઝ જનરેટેડ. હિયર આઈ હેવ વન પ્રોગ્રામ ઇન વિચ આઈ હેવ ટેકન એપ્લેટ એઝ અ કન્ટેનર અને એની અંદર મેં 3 બટન લીધા છે, રેડ, ગ્રીન અને રેડ, ગ્રીન, બ્લુ એન્ડ એમટી. 4 બટન્સ લીધા છે અને એક રેક્ટેંગલ લીધેલું છે. જ્યારે બી હું કોઈ બી બટનને પ્રેસ કરીશ તો એ બટન ઉપરનું જે કેપ્શન છે એવા કલરથી એ રેક્ટેંગલ ફીલ થવું જોઈએ. સો હિયર આઈ એમ ટેકિંગ ધ બટન એન્ડ બટન વિલ ક્રિએટ ધ એક્શન ઇવેન્ટ. સો ઇન ધીસ પ્રોગ્રામ આઈ હેવ ઇમ્પ્લિમેન્ટેડ ધ એક્શન લિસનર. સો હિયર 4 બટન્સ આર ટેકન. Then, using the add method, the buttons are added in the container. હવે આ ચારેય બટન ઉપર જ્યારે ક્લિક થાય ત્યારે ઇવેન્ટને હેન્ડલ કરવાની છે. એના માટે આ ચારેય બટનના ઓબ્જેક્ટથી આઈ હેવ કોલ્ડ એડ એક્શન લિસનર મેથડ. નાવ ધ મિનિંગ ઓફ ધીસ મેથડ કોલિંગ ઇઝ જ્યારે બી ગ્રીન ઓબ્જેક્ટ ઉપર ક્લિક થશે એટલે બટન ઉપર ક્લિક થશે અને એક્શન ઇવેન્ટ જનરેટ થશે તો એક્શન લિસનર છે એને હેન્ડલ કરશે. નાવ ઇન એક્શન પરફોર્મ મેથડ આઈ હેવ ટુ ફાઇન્ડ આઉટ ફર્સ્ટ વિચ બટન ઇઝ ક્લિક્ડ બીકોઝ જે રીતે બટન ક્લિક થયું હશે એ પ્રમાણે રિસ્પોન્સ જનરેટ થશે. સો હિયર આઈ હેવ યુઝડ ધ ગેટ સોર્સ મેથડ. હિયર એ ઈ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ એક્શન ઇવેન્ટ ક્લાસ. સો વેન એવર આઈ વિલ કોલ એ ઈ ડોટ ગેટ સોર્સ ઇક્વલ ટુ ગ્રીન, દેટ મીન્સ જ્યારે તમે ગ્રીન બટન ઉપર ક્લિક કરશો દેન ધીસ કન્ડિશન વિલ બી સેટિસ્ફાઈડ એન્ડ સેટ ફોરગ્રાઉન્ડ કલર ઇઝ કલર ડોટ ગ્રીન. દેટ મીન્સ કે તમારું જે રેક્ટેંગલ છે એને ફિલ કરવા માટે નો કલર ગ્રીન બની જશે.
So likewise here I have checked this all four buttons, and in paint method I have used fill rect and draw rect methods. Now fill rect method je che e jare bhi paint call thase ena pehla je action performed method call theli hase ane foreground color set thailo hase. So suppose tame aya green button ne click karyu che to foreground method che e green set thailo che etle tamaru je rectangle che green color thi fill thai jase. Now here I have done these two statements. मैं अँ सेट कलर ब्लेक करू छे फरी थी रेक्टेंगल ने ड्रॉ करू छे. देट इज ओनली बिकॉज के अँ जारे भी ग्रीन कलर थी रेक्टेंगल फील थशे त्यारे एनी बाउंड्रीज देखाशे नहीं. एटले अँ अगेन सेट कलर ब्लेक करी अने रेक्टेंगल ने ड्रॉ करू छे जेथी एनी ब्लेक कलर नी बाउंड्रीज देखाय. नाउ हियर वेन एवर यू विल क्लिक द बटन अगेन एंड अगेन एक्शन परफॉर्म मेथड विल बी कॉल्ड एंड इट विल कॉल द रीपेंट. रीपेंट विल कॉल अगेन पेंट मेथड. એટલે જ્યારે જ્યારે તમે કોઈ બી બટન ક્લિક કરશો ત્યારે પેઇન્ટ મેથડ ફરી ફરીને કોલ થશે અને બેકગ્રાઉન્ડ ફોરગ્રાઉન્ડ કલર જે છે એ ચેન્જ થશે. નાવ લેટ અસ કમ્પાઇલ ધીસ પ્રોગ્રામ એન્ડ રન ઇટ. ઓપન યોર કમાન્ડ પ્રોમ્પ્ટ. માય પ્રોગ્રામ ઇઝ ઇન ડી ડ્રાઈવ. નાવ કમ્પાઇલ ધ પ્રોગ્રામ. ઇટ ઇઝ જાવા સી કલર 1.java. Run the program in applet viewer. Applet viewer color 1.java. So this is my program. Now let us press green button. So the rectangle is filled with green color, then again blue color, yellow color in empty. Empty means I have set the foreground color white. That means actually it is filling with the white color, but as the background is also white we can see it is empty. So this is how you can do the event handling with button. Now likewise jyare bhi tame text box upar bhi click karsho tyare bhi action event generate thase. In short, whenever you want to generate any type of event, at that time the three steps you have to remember. First is implement the listener, then add the listener, and then implement the method. So these steps are common in all types of events in delegation event model. This is all about the delegation event model and action event with action listener. Thank you.